નવી વાનગી જાણવા મળે. જો આ વઘાર વાળી ચટણી ખાઓ, અને ભાઈ આ સલા આ સંભાર વગર તમે ખાઈ શકો. મેં જરૂર પડે આ ઢોસો તમે બહાર લેવા જશો ને, જે ફેમિલી ગયો એક ઢોસો તમને 150 રૂપિયાનો મળે. 150 રૂપિયા તમે 150 રૂપિયામાં બધા આખા ઘરના તમે ખાઈ શકો. ખાલી જાણકારીની જરૂર પડે આપણને. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ સાથે મમ્મીના રસોડામાં આપ સર્વનું બધાનું સ્વાગત છે. હવે તમને ઢોસા બધી જતા ખવડાવી દીધા છે, બરાબર છે? તો હવે એની અંદર કંઈક વેરાયટી ખાવી હોય તો મમ્મીના તો ઢોસા બને, સાઉથ ઇન્ડિયન લોકો તમને બહુ ગમે છે તો એ જ વધારે વિડીયો લેતા આવીએ તમારા માટે. તો આજે મમ્મી તમે શું બનાવવાના છો ઢોસાની અંદર? અમે પનીર ઢોસા બનાવીશું. પહેલાં ડુંગળીની ટામેટાની ચટણી બતાવી હતી, આજે એકલા ટામેટાની ચટણી બતાવી. પહેલાં તમને ટામેટાની ચટણી બતાવી, પછી તમને ખીરાની જે કેવી રીતે પ્રોસેસ કરી એ બતાવીએ. ઓકે, આજે ઢોસાની આપણે સંભાર તો આપણે દર વખતે બનાવ્યો છે, આ વખતે ચટણી સાથે તમને ખવડાવીશું અને મજા કરાવીશું. આ છે પનીરના ઢોસા, ચીઝ, બટર બધું નાખી જે ઉપર પનીર, જે પીઝા ઉપર, ઢોસા ઉપર જે સ્ટફિંગ કરવાનું છે ને તેનું પણ આ થઈ, ચટણીનું થઈ જાય ને પછી એનો આપ કરીએ, પછી તમને બીજું બતાવીએ. ચલો રેડી, આજે પનીર ઢોસા છોકરાઓ બધાને મજા પડી જાય. આપણે શું શું વસ્તુ ઉપયોગ કરવાની છે એ સમજાવી દો આપણે. પહેલા તો છે ને આ ચણાની દાળ છે અને અડદની દાળ છે, અડધી અડધી ચમચી લીધી છે. ટામેટા 2 જીના સુધારી લીધા છે, 8-10 કરી લસણની છે, તો થોડાક સિંગદાના છે, કઢી પત્તા છે, આ કોપરાની છીન છે અને લાલ મરચા છે. પહેલાં તો આપણે તેલ ગરમ કરવા મૂકીશું, એની અંદર રહીનો વઘાર કરવાનો છે. આમાં આપણે હિંગની ગરમ નાખીશું, હિંગ નાખીશું, જીરું નાખીશું, આ અડદની દાળ, મગજ ને ચણાની દાળ. શીની દાળ છે આ? અડદની દાળ છે ને આ ચણાની દાળ છે. આપણે રહી ફૂટી જાય એના પછી જીરું. મસ્ત હવે રહી ફૂટી રહી છે તો એના ઉપર આપણે જીરું નાખી દઈએ અને આપણે 2 હાથની દાળ, ચણાની અને બીજી કઈ દાળ હતી? ચણાની ને અડદની દાળ. ઓકે, ગેસ થોડો ધીરો કરી દઈએ. બરાબર, હવે એના અંદર જે આ બધું તમને બતાવી એ બધું ધીરે ધીરે અંદર નાખો. તો ટામેટા નાખી દઈશું, સીંગદાણા, લસણ અને લાલ મરચા, લાલ મરચા, પછી કોપરાનું ચીર પછી નાખીશું. પછી નાખવાનું આને કોતરી લેવાનું, મુલાયમ થઈ જાય ને એટલે પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈએ. પછી એને ફરીથી કુક કરવાની જરૂર નહીં ના, એના પર પછી વઘાર જ ખાલી કરવાનો. વઘાર કરવાનો? હા, ચટણી પર ખાલી રહીનો વઘાર કરવાનો. હવે ટોપરાની ચટણી ને બધા ચટણી તો દરેક લોકો ખાતા જ હોય, સંભાર પણ જોડે ખાતા હોય, બનાવજો. એના તો આપણે બધે રીતે બનાવેલી છે પણ આ અલગ છે. આ વસ્તુ થી અલગ આ સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈએ. સુગંધ આવી અમને હવે થોડીક. હવે એના અંદર પેલી કોપરાની સ્કીન પણ નાખી એટલે બધું શેકાઈ જાય છે. અરે સુકું ટોપરું લીધું, આપણે લીલું ટોપરું હોય તો બી ચાલે? હા, લીલું કોપરું હોય તો જ ચાલે. મારી પાસે લીલું નહોતું તો સુકું નાખી દીધું. અચ્છા, આમ તો મમ્મી એકલા ટોપરાની ચટણી લોકો બનાવે. હા, એ પણ સારું લાગે. તમે ચમચી લીધી ખાલી? હા, બસ આટલું બરાબર છે. અચ્છા, એવું છે. તમારી પાસે વધારે તો વધારે નાખજો પણ આમાં બહુ વધારે કોપરાની જરૂર નથી પડતી. ઘણા બધા મમ્મી લોકો છે ને એક સરપ્રાઈઝ બહુ કરે છે કે તમે રોજિંદા જીવનની અંદર તમે દરરોજ જે શાક બનાવો છો ને એ શાક બનાવો તમે. હા, તું સવારે ઘરે હોતો નહીં, પછી સાંજે એક રેસીપી બતાવી. અમારે સાંજે શાક ઓછું વપરાય, દાળભાત શાક ને રોવી જ હોય. સવારે અમે શાક રોટલી ફિક્સ હોય પણ સાંજનું આ બધું અમારું ફિક્સ હોય. હા, સાંજે બધું અટપટું, આવું બધું જે બધાને પ્રોબ્લેમ છે ને સાંજનો પ્રોબ્લેમ છે, સવારનો કોઈને નથી. સવારનું મેનુ તો બધાને ફિક્સ જ હોય છે. બરાબર છે, પણ અમે આપણા ઘરે જે શાક જે બનતું હોય છે એ લોકોને જોવું છે કે ભાઈ આ તમે કઈ રીતે બનાવો છે. આપણે મગ મસાલા જે બનાવીએ છીએ એ સાદા સિમ્પલ હોય છે, બરાબર. તો એ ઘર કોઈને શીખવું હોય તો શીખી શકે છે. બતાવી છે એ પણ બધું બતાવ્યું છે. ચાલો આ બધું હોતરાઈ ગયું છે, હવે એને ઠંડુ કરવા મૂકી દઈએ. આ જ પેનમાં આપણે પેલો મસાલો પીઝાનો અને ઢોસાનો હોતરાઈ ગયો છે. એટલે આપણે ઢોસાના ઉપર મસાલો બનાવી નાખવાનો? ના, ઉપર નથી નાખવાનો, આપણે શેકીને લેવાનું છે. અચ્છા, ઓકે. આ ઠંડુ પડે ને અચ્છા ત્યાં સુધી બાજુ પર મૂકી દઈએ. બરાબર,
ઓકે તો હવે આના અંદર થોડું બટર નાખીએ બટર યુઝ કરીશું આપણે હા જો ભાઈ ડાયટ વાળા હોય તો પછી એક દિવસ તો ખાવા પીવા માટે છોડી દેવું પડે બરાબર આમાં જે ચીઝ બટર ભરપૂર પ્રમાણમાં આવવાનું છે એના અંદર થોડું તેલ નાખીએ એટલે બટર બરી ના છે બરાબર જો આ એક વસ્તુ શીખવા પડે કે બટર રાખીને ઢોસાનો પીઝા જ બહુ યાદ છે ઢોસાનો ઉપર જે સ્ટફિંગ કરવાનો છે ને તેના માટે તમને કેટલી સામગ્રી કરીએ તમને બતાવ્યું કોબી છે કેપ્સિકમ છે ટામેટા છે અને એક ડુંગળી સુધારી છે અને આ બટર છે આ ચીઝ છે અને પનીર છે અને મીઠું ને હળદર આવશે લીંબુ શું કરાવી લીધું લીંબુ તો ખાલી એમ જ પડી હતું લીંબુ નહીં આવે હા હવે આ થઈ ગયું છે તો ત્રણેયને એકી સાથે નાખી દેશો તો એ વાંધો નહીં આવે બરાબર છે શેઝવાન ચટણી થોડીક નાખે શેઝવાન ચટણી તો રહી ગઈ છે મમ્મી આપણે બતાવીશું શેઝવાન ચટણી નાખે થોડું ટામેટા કેચપ નાખે એક ચમચી ખાસ એક ચમચી જેટલું ટામેટા કેચપ નાખે મીઠાસ આવી ગયું પછી હવે ટામેટા કેચપ પણ એ હોય મીઠું અને સેજન ચટણી પણ મીઠું હોય ખાલી આ ડુંગળી ટામેટા ને એના પૂરતું જ મીઠું નાખ્યું તો સારું થઈ જશે બરાબર છે રેડ ચીલી સોસ છે અને થોડોક એ નાખી સ્પાઈસી થશે અને એના અંદર થોડાક દાણા નાખી દીધું હા ઉપર દાણા આવી ગયા દાણા નાખી દીધું એમ રીતે એને આખું ક્રશ થઈ શકે અમારા ઘરની અંદર અત્યારે જે નોર્મલ ઢોસા તો બનવાના છે આજે એક એક્સપેરિમેન્ટ છે કે ભાઈ આ પનીર ઢોસા કેવા બને છે તો પછી આખા ફૂલ ડે ફૂલ નું નાઇટ નું મેનુ પણ એ થઈ જશે પછી બરાબર મમ્મી જે ગ્રેવી છે એ તૈયાર થતી જાય છે એક બાજુ આપણી જે લાલ ટામેટાની જે ચટણી છે એ પણ આપણી મસ્ત મજાની અહીંયા તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો આ જે ગઈ વખતે ચટણી બનાવી હતી એ અલગ છે આ આખી અલગ છે બાકીની ચટણી બધા તો ખાતા જોઈએ અને આ ઢોસા જે બનવાના છે પનીરવાળા એકદમ ડિફરન્ટ છે એની ગ્રેવી પણ આખી અલગ રીતે બને છે પનીર પણ અલગ થવાનું છે એટલે તમને આ ઢોસાનો વિડીયો અને તમારા ઘરે જ્યારે બનાવશો ને ભાઈ બધા આંગળા ચાટતા રહી જશે શું કહેવું મમ્મી હા બહુ મસ્ત બનશે હા ચલો હવે આપણી બધી તૈયારી ચાલો મમ્મી આપણે શું કરવાનું એના અંદર છે બે ત્રણ બટાકા આપણે નાખીએ બરાબર એટલે આપણો જે કેવા છે બટેકાનો જે મસાલો બને એ રીતેનું સેટ કરવાનું એ રીતનું સમજાઈ ગયું એટલે આ એકદમ ડિફરન્ટ ટાઈપના ઢોસા બનશે અંદર મિસી છે ફસી જાય છે સરસ લે તો તો મજા પડી લેવાની છે ને મેથી ને ચણા દાળ નાખી દીધી છે એટલે આપણે છે ને આવો વઘાર માં કાચી નહીં નાખતા પછી મોઢામાં કાચી કાચી આવે એટલે જરીક રહી અને હિંગ જ નાખીશું એમાં બીજો કશું વઘાર નહીં કરી આપણે તારે પિત્તળના પેલા ઓલું કલાઈ વાળા સાધનો બહુ બધા કોમેન્ટ કરી એવી બીજી કોઈ વાત કે હજી યાદ કર
બીજું તો શું યાદ કરું, હવે કોઈ એવું યાદ નહીં આવતું. તુજે યસે યાદ કરું, તુજે ફરી યાદ કરું, એવું શું ગીત આવે ખબર નહીં. એકદમ સ્ટ્રોંગ સ્મેલ આવી અમને. ચલો યસ, હવે આપણે ખીરું તૈયાર કરશું ને. એક અડધી વાર્કી સોજી અને અડધી વાર્કી બેસન ક્રશ કર્યા પછી એને મિક્સ કરી અને આમાં નાખી દીધું છે. એટલે ચાર વસ્તુનું ખીરું છે. ચપટી, અડધી ચમચી મીઠું નાખી દઈએ. બરાબર, ઢોસા ના બનતા હોય એનું મેઈન રીઝન છે કે તવા ઉપર તેલ રહી ગયું હોય તો એનો ઢોસા ચોટી જતા હોય છે. બરાબર છે. તો જ્યારે તમે ઢોસો બનાવો ને ત્યારે એના પાણીનો છંટકાવ, પાણી ને તેલનો છંટકાવ કરશો ને એટલે ઢોસોનો પેન છે ને એકદમ કોરું થઈ જાય ને ત્યારે તમારો ઢોસો મસ્ત બનતો હોય છે. આવું મને શીખવા મળ્યું છે, એ તમને કીધું. ના, એવી રીતે જ હોય છે હે ને. થોડું થોડું કાવડી ગયું છે મને. સેજ ને ફાસ્ટ કરું અને બટર અને લગાવીએ. બરાબર, પહેલા થોડું કાળ સવા દેજે. હા, ઘરે ગમે જયારે ઢોસા બનાવો ને તો એક વખત છે ને આ એક બટર નો આજે લઈને આવજો. અને તમે બટર ઢોસા ખાશો ને તો ભાઈ આંગળા ચડતા રહી છો. મેં ખાધું છે ને એટલે ભાઈ મને તો હવે આજ ભાવે છે. લસણ ની ચટણી છે, એના અંદર સહેજ પાણી અને તેલ નાખ્યું છે. લસણ, લસણની ચટણી છે, પાણી અને તેલ નાખીએ છીએ. આપણે એને બધી ચાર બાજુ એને ફેરવી દઈએ. ઓકે, અને ગેસ એકદમ ધીરો કરી દેવાનો. પછી શું કરવાનું? એના ઉપર જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે પાથરવાનું. ઓકે, એના ઉપર પાથરી દેવાનું. હા, પાથરી દેવાનું. બરાબર. એટલે શું કે આ સ્ટફિંગ પહેલા શેકવાનો મતલબ એટલે કે કાચું ના લાગે તમારે. જે બાર જીની રોલ કે આવા જે ઢોસા બનતા હોય છે ને એ રવાના બનતા હોય છે પ્રોપર આખા. બરાબર છે. અને એ નીચે તાપ ચાલુ રહેવાથી એને એને તવી પણ જાડી હોય છે. એના લીધે જે ઢોસાની ઉપર જ બધું કરતા હોય છે એના કારણે એમની અંદર આ મસાલો કાચો નથી લાગતો. આપણે આ ઘરની અંદર નાના આવા સ્ટવની અંદર કરવાનું હોય તો પહેલેથી તમે આ રીતે કુક કરીને રાખશો તો જેનાથી તમારે સ્વાદ એના એ તમને મળી જશે. હા, કાચું કાચું નહીં લાગે. હવે એના ઉપર છે ને આપણે પનીર છીની નાખીએ. ઓકે. મમ્મી કેટલા ટાઈમથી કે કરતા હતા કે મારે આવો ઢોસો બનાવો છે, ઢોસો બનાવો છે. મેં કહું ચલો હવે આજે બે દિવસ રહી ગયું છે તો આનું વિડીયો થઈ જશે. વસ્તુનો એક ટાઈમ હોય છે. હા, આવી રીતે એને પાથરી દેવાનું. બહુ મસ્ત વસ્તુ યાદ કીધું તે અમે. હા, આના ઉપર એક ચીજ પાથરી દેવાની. બરાબર, જે સમયે જે આવતું હોય ને એ ટાઈમે આવે. ના વહેલા આવે ને મોડું આવે. બરાબર, જો મોડું કીધું હોય ને તો વહેલા એ જ સમય આવી જાય. કમિંગ સૂન કંઈક આવી રહ્યું છે. આપણે ખુશ થવાનું, એટલું ધ્યાન રાખવાનું. આપણે એને દુઃખી, એના પાછળ દુઃખી નહીં થવાનું કે હા હવે એનું સારું થાય છે ને આપણું કેમ એમ નહીં થતું. એટલે આપણે કોઈનામાં અંદર છે ને ખુશમાં ખુશી રહીશું ને તો કુદરત એના પાછળ આપણું પણ સારું જ કરશે. એટલે હર હંમેશા વિચારો સારા રાખવા, નેગેટિવ કદી નહીં રાખવા કે ભાઈ એને સારું થઈ ગયું મારું કેમ ના થયું. એના પાછળ ભગવાન એમ જ કહેવાનું કે એના પાછળ મારું સારું કરજો ભગવાન. ના, ભગવાનને ક્યારેય કદી નહીં માંગવાનું. માંગતા તો નથી ને પણ આપણે. હું તો ભગવાન મંદિરે જાઉં ને તો એ બધા આપણે માંગતા હોય છે પણ આપણે કદી માંગવાનું જ નહીં. કેમ કે આપણી મુઠ્ઠી છે આટલી, પણ ભગવાન મુઠ્ઠી આખી દુનિયા આપવા બેઠો છે. આપણે શું કરવા મુઠ્ઠી માંગવી? શું કેવું મમ્મી? મમ્મીએ મને આ વસ્તુ બહુ શીખવાડી છે.
કે ભાઈ ક્યારે ભગવાન ના સામે ક્યાંય હાથ નહીં મૂકવાના એમ, ને આપણું કર્મ કર્યો ફળની આશા નહીં રાખવાની. હા, એક વખત નીચેથી ઉખાડી લઈએ. બરાબર, વાહ મમ્મી, એકદમ મસ્ત ફ્રી નીકળ્યો. બસ એને હવે ધીમા તાપે થોડું શેકાવા દઈએ. ઓકે, એટલે ઉપર જે ચીજ નાખ્યું છે ને એ પણ મેલ્ટ થઈ જાય અને મસ્ત ક્રિસ્પી થઈ જાય આપણું. ઓકે, સાધારણ થોડો ફાસ્ટ કરું એટલે થોડું હરકું થઈ જાય. મમ્મી વિચાર એવો આવ્યો મારા અત્યારે, બરાબર, નાના દિમાગમાં એવો વિચાર આવ્યો કે આપણે કથા કરી દેવી છે. આટલી નાની ઉંમર ની અંદર કેવા છે ને, મમ્મીએ મને બહુ બધું શીખવાડ્યું છે કે ક્યારે શું કોના સાથે કેવી રીતે વિવાદ કરવાની, પછી કયા સમય કપરો સમય હોય અથવા બહુ ખરાબ સમય હોય ત્યારે તમારા જોડે તમારે શું કરવાનું, પછી તમારા જોડે કંઈક ખરાબ વસ્તુ થયું હોય તો એને પોઝિટિવ કેવી રીતે લેવાની, મમ્મી બહુ શીખવાડ્યું છે મને. પિઝા બનાવી દીધા? જો કે અને રોલ રોલ નહીં વાળવાનું, વાળીએ ને. અચ્છા, એને કટિંગ કરીએ. અરે ભાઈ ભાઈ ભાઈ, મમ્મી આજે તો તે પિઝા બનાયા ઢોસા બનાયા છે કે કઈ સમજાતું જ નથી મમ્મીઓ, પણ ખાવાની મજા આવશે એ વાત સાચી. તું એ વાડા કર ઉપરે, ઉતાર ઉતાર ના કર, શાંતિ રાખ યાર. આ લાવ જોઈન મને નહીં થતું. હે, થયું થયું. અરે ભાઈ, આ તો રોલ બનાવી નાખ્યો રે. હમ, જેનો પછી ચીઝ બીજ નાખવાનું પાથરીશું ને. કાલે અમારા તેજલબેન નો ફોન આવ્યો હતો ને, તેજલબેન જોઈ લો આપણા સ્પેશિયલ ઢોસા બની રહ્યા છે. એક બેન નો કોમેન્ટ હતી કે માસી તમે ભજન કરો આ ઉંમરમાં આ બધું કામ ના કરો, પણ બેનને એવું કહું કે મને ભજન નો પણ શોખ છે અને આ રસોઈનો પણ. ભજન નો તો એવો ગાંડો શોખ છે ને મમ્મી ને કહું ને, જાણતા નહીં હું, સવારમાં મારું 6 વાગી જાય ને એટલે મારું છે ને નાનો ફોન છે એની અંદર અવાજ ઓછો આવે, તો મેં પેલું ઓકે ગૂગલ આપી દીધું. મમ્મી કીધું તારા બોલવાનું જ ખાલી, હે ગૂગલ પ્લે ભજન, એની રીતે ગાવાનું ચાલુ કરી નાખે. બરાબર ને મમ્મી, એટલે આવું બધું વસ્તુ છે. પણ એક વસ્તુ કહું મમ્મી, 99 માંથી તો 1% તો હોય. એટલે બધાના સોસાયટીમાં ખબર કે માસી ને ખાવા બનાવવાનો ઘણો શોખ છે, એટલે મને વ્યુઅર્સ ને દેખાડવાનો શોખ છે કે ભલે અમે તો બનાવીએ છીએ પણ કોઈક ને નવી વાનગી જાણવા મળે. જો આ વઘાર વાળી ચટણી ખાઓ અને ભાઈ આ સલાહ, આ સંભાર વગર તમે ખાઈ શકો. ખાલી જાણકારી ની જરૂર પડે આપણને, એ તમને માસી પાસેથી મળશે, અમારા જેવા ઉંમર વાળા પાસેથી મળશે. અમારા જેવી ચેનલો ઘણી બધી છે, તમે દરેક જગ્યાએ આ અત્યારે ઓનલાઈન યુટ્યુબ નો જમાનો છે ને, બસ એનાથી શીખ્યા જ કરો. અમે એવું નથી કે અમારી ચેનલમાં જ બધું જોવા મળે, બરાબર, બધી જગ્યાએ તમને આ વસ્તુ બધી જોવા મળતી જ હોતી હોય છે. હજી મમ્મી કે આના ઉપર ચીઝ નાખીશું. મમ્મી, ચીઝ નાખવાની જરૂર નહી, સાચું કહું, તું તાર ચીઝ નાખ ત્યાં સુધી હું આ બચકું ભરી લઉં. મચું કહું, મને મોંમાં પાણી આવે છે, હું ખાવું. એવું થયું હોટલમાંથી મંગાવ્યું, માસીની હોટલમાંથી. માસીની હોટલ બનાવવાની છે ને, જે પેલું દાદાની આપણે વાડીમાં ગયા હતા ને ખાવા, અમે એવી માસીની હોટલમાંથી બનાવી. આના પર થોડો ચીઝનો વરસાદ કરીએ. મમ્મી એક વસ્તુ કહું, ખરેખર પાર્સલ કરાવીને એવું લાગે છે. તો આપણે પાર્સલનો પણ અમે ચાલુ કરવાના છે. પાઇપલાઇન ગોઠવાઈ દીધી, પાઇપલાઇનનો સક્સેસફુલી થઈ ગયું છે. તમે સબસ્ક્રાઇબ કર્યું એના માટે થેન્ક યુ સો મચ.
એ પાઇપલાઇન છે. અને હવે મમ્મીની કુકિંગનું કંઈક વિચાર કરે છે કે હું રેસ્ટોરન્ટ ખોલવાની ઈચ્છા છે. ક્યારેક હવે તમારું બધું સારું એવું પ્રગતિ થશે તો આપણે એક રેસ્ટોરન્ટ પણ ખોલી દઈશું. આપણે આજે મારી જ્યાં સુધી મારા હાથ પગમાં જોર હશે ને ત્યાં સુધી રસોઈ આપણે ચાલુ રહેશે. મસ્ત બની ગયા છે ઢોસા. તમે પણ મને કમેન્ટ કરીને કહેજો. ચોક્કસ બનાવજો. ચોક્કસ બનાવજો. કહેજો કે કેવું થયું. કારણ કે પહેલા સંભાર તમે બતાવેલો હતો એટલે આ નવી ચટણી બનાવી અને નવી રીતે તમને ઢોસા બનાવ શીખવાડ્યા છે. તમે પણ ઘરે બનાવજો અને મને કોમેન્ટ કરજો. મારા જેવા કયા છોકરાઓ છે કે બનતા પહેલા થોડુંક એક એક ખાઈ લેતા હોય, ચીઝ ખાઈ લે, ચટણી ખાઈ જાય. આ જ તો છે યાર રસોડું અમારું ઘરનું. આ દેશી રીત અને આમાં કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના હોય કદી, બરાબર ને? મેં દેશી ઘરની વાતો હોય દિલથી અંદરથી જે આવે બોલે જવાનું. માસીનો વાતની ખોટું ના લગાડતા. હા હું તો ખાલી હસી મજાક કરું છું. લાગુ પડે એને પડતી. ચલો જયમ બે, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ સાથે મમ્મીના રસોડામાં આપ બધાનું પાલે ફરીથી તમને મળીશું કંઈક નવી રેસીપી સાથે. આ બધી વાતો છે ને કોઈ ખોટું ના લગાડતા. ખાલી અમે અમે મજા દીકરા વાતો કરતા જોઈએ. અમારે એટલે તો કીધું એક કથા કરવી છે અમારા બંને ની, બરાબર. એક વ્લોગ અમને કાલ એક દિવસ શૂટ કરવો છે. મમ્મી ની બસ અમે બે જણા ખાલી વાતો ચિત કરતા હોય તમને બધી વાતો કરીશું, બરાબર ને? બહુ જૂની જૂની વાતો છે. પાછી મને કંઈક યાદ આવે તો જ કરું. પાછું મને જેટલે હું ઢોળવાનું મને ઓછું ગમે. ચલો તો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી મળીશું આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમને આપો રોજા. જય હિન્દ અને રાધે રાધે. રાધે બોલાઈ રહ્યો છે વહેલા, બે મહિના પેલા બોલાય દીધો. બોલ શું છે? હજી તમે વિડીયો જોવા કઈક આવી રહ્યું છે યાર. કમિંગ સૂન.